તત્ સત્ તો આજે આપણે જે સાધનાના વિષય ઉપર ચર્ચા કરવા માંગીએ છીએ ઇછે મનનો મૂળભૂત સ્વભાવ આ સમજીએ એની પહેલા આપણે એને થોડુંક અલગ રીતે એને મૂકવા પ્રયત્ન કરીશું હું થોડુંક એનો બેઝ બનાવવા પ્રયત્ન કરીશ કે આપણે શું વાત કરવા માંગીએ છીએ તમે કોઈ દિવસ નાના બાળકને જોયું છે નાનું બાળક કે જે માત્ર એક દિવસનો જેનો જન્મ થયો છે એક જ દિવસ થયો છે અને આ એક દિવસમાં તો એ એની માટે દુનિયા બદલાઈ ગઈ એની માટે દુનિયા હતી માના પેટમાં અને એની માટે હવે દુનિયા આવી ગઈ બાર એની માટે આખું જગત નવું છે સિચ્યુએશન નવી છે બાળકને સર્વાઈવલ નવું છે કેમ સર્વાઈવલ એટલે કે કઈ રીતે જીવન જીવવું કઈ રીતે પોતાના શરીરને બચાવવું એ પણ આખું નવું છે આજે બાળક છે ને માના પેટમાં હતું તો માના પેટની પહેલા આપણે વાત કરીએ બાળક માના પેટમાં હતું માના પેટમાં ખોરાક મળતો હતો માના પેટમાં જ એને ભોજન મેળવવાનું હતું એને નાળીઓ દ્વારા એના શરીરને પોષણ મળે રાખતું હતું ઈ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ એટલે કે એને પોતાનું મોઢું ચલાવવું પડે એવું તો ક્યાંય કરવાની જરૂર જ નતી કે કુદરત એની આખી વ્યવસ્થા ગોઠવીને એને નવ મહિના સુધી બાળકને સાચવી છે એટલે બહુ સેફ હતું અને સરસ હતું એમ એને ક્યાંથી બહાર નીકળવાની જરૂર નથી પણ હવે સમય થઈ ગયો છે એટલે કુદરત એને બહાર લાવે છે આ કુદરત જ્યારે એને બહાર લાવે છે ત્યારે બહાર આવતાની સાથે જ પહેલી જ સેકન્ડથી એનું હવે સર્વાઈવલ એને પોતે કરવાનું છે માં ઉપર ડિપેન્ડ રહી નહીં શકે માં છે જોડે પણ માં ઉપર ડિપેન્ડ નહીં રહી શકે એને પોતે પોતાનું સર્વાઈવલ જાતે કરવું પડશે

કે કઈ રીતે માનું દૂધ પીવું અને આ માત્ર માણસ જગતની વાત નથી પશુ જગતમાં બી જ છે કે હજી તો બાળક જન્મ્યું છે હજી તો ગાયનું બચ્ચું કે જે પણ પશુનું બચ્ચું છે જન્મ્યું છે અને જન્મતાની સાથે જ એને ખબર છે કે પોતે કઈ રીતે પોતાનું સર્વાઈવલ કરે કઈ રીતે બચાવે પોતાની જાતને દરેકની પોતાની એ સર્વાઈવલ મેથડ અલગ છે હવે બચ્ચું શું કરે છે કે એ પોતાની માનું દૂધ પીવે છે અને એટલો સમય કાઢી લે છે અને પોતાના શરીરને બચાવી લે છે છે હું જે વાત વાત કરી રહ્યો છું આ ડિફોલ્ટ બાળકને પહેલેથી જ એને શીખવાડવાની જરૂર નથી પડે થિંક અબાઉટ અ સિનારીઓ તમે એવું વિચારો કે આ જે બાળક છે આ બાળક એને માનું દૂધ પીતા નથી આવડતું અચ્છા કે પછી એને બોટલ નું દૂધ આપવામાં આવે તો બોટલ નું દૂધ નથી ખબર જ નથી કે મારે કઈ રીતે પીવું જોઈએ આજે તમે નાનું બાળક હોય ને બે વર્ષ ત્રણ વર્ષનું બાળક હોય ને એને પણ તમે ઓળી આમ નળી આવે આપણી કોકા કોલા ને એવું પીતા હોય ને જયારે સોફ્ટ ડ્રિંક પીતા હોય ત્યારે આમ નળી આવે આપણે નાળિનું પાણી પીએ ત્યારે કેવી નળી આવે છે એ નળી અંદર ને આમ કે નામ ખેંચવાનું એટલે પાણી અંદર આવે યુ નો ધ મેથડ તમને ખબર છે કેમ કે તમે તો મોટા છો પણ એક વર્ષનું બે વર્ષનું બાળક હોય ને એને ખબર ના પડે હજી ઘણી બધી વખતે આમ ખેંચવા પ્રયત્ન કર પણ ખબર ના પડે કે કરવાનું શું મારે અંદર પછી તમે એને સમજાવો કે ભાઈ જો આને છે ને આમ ઊંડો અંદર શ્વાસ ખેંચવાનો જ્યારે તું શ્વાસ આવી તો ઊંડો અંદર ખેંચીશ ને એટલે અંદરથી જે પાણી હશે એ પાણી તારી પાસે આવી જશે અને પછી તું એ પાણી પી શકીશ તમે કેવું એને શીખવાડ્યું અને બાળક શીખી જશે એ વર્ષનું બાળક છે ને એટલે એ બધું ઘણું બધું સમજતું થઈ ગયું હશે પણ આપણે હવે એવા બાળક વિશે વાત કરી રહ્યા કે જેણે હજી તો માત્ર જન્મ લીધો છે એને શીખવાડવું તો શક્ય જ નથી એને એને સંભળાતું હશે કે નહીં એને દેખાતું હશે કે નહીં આ બધા પ્રશ્નો છે ત્યાં એને શીખવાડવાની ક્યાં વાત આવી તેમ છતાં પણ મારી વાત જે મૂળભૂત કહેવાની છે કે આ બાળક એની જાતે કુદરતે એને આપેલું છે ડિફોલ્ટ શીખીને આવ્યું છે અને જ્યારે ડિફોલ્ટ શીખીને આવે છે જ્યારે ડિફોલ્ટ રીતે શીખીને આવે છે ત્યારે શું બને છે ત્યારે એનું સર્વાઈવલ થાય છે આ તો મેં માણસના બચ્ચા વિશે વાત કરી જેમ કે ગાયનું બચ્ચું છે મારો એક અનુભવ એવો છે કે હું એક વખત કોઈ સૌરાષ્ટ્રના ગામમાં હતો અને મારી આંખ સામે એક ગાયે એના બચ્ચાને અને જન્મ આપ્યો જેવો વાછળાને જન્મ આપ્યો એની સાથે જ બચ્ચું પડ્યું નીચે વાક કલે નીચે પડી ગયું અને જયારે બચ્ચું નીચે પડ્યું ત્યારે આજુબાજુ કૂતરાઓ હતા એટલે કૂતરાઓ માટે તો આ ભોજન કહેવાય હિંસક જેવા હતા કૂતરાઓ તો કૂતરાઓ તો એને ઘાત લગાવીને બેસી ગયા અને એને મારવા માટે પ્રયત્ન કરે આ બાજુ બચ્ચું પડ્યું અને ઊભું થયું એનું આજુબાજુ પાણી ઢોળાઈ ગયું હોય એની આજુબાજુ જે બી બર્થના જે બી સિમ્ટમ્સ હોય એ બધું સાથે બહાર પડ્યું ઊભું થયું

આટલું હજી તો બે મિનિટ પહેલા તો એને જન્મ લીધો છે અને આ તો ભાગતા થઈ ગયું બાળક ગાયનું વાછડું ભાગે મનુષ્યનું બચ્ચું ભાગે નહીં એ તો એવું ને એવું પડ્યું હોય એને નથી આવડતું પણ એનો જે ડિફોલ્ટ જે સિસ્ટમ છે બચ્ચાના વાછડા માટે તો પશુ માટે તો એ સર્વાઇવલ બહુ મોટું છે એટલે તરત જ એને એક્ટિવ થઈ જવું પડે એ ડિફોલ્ટ સિસ્ટમ એનામાં છે એ જ રીતે મનુષ્યના બચ્ચાની અંદર એ ડિફોલ્ટ સિસ્ટમ નથી બનવું છે બચ્ચામાં ખાલી એને પોતાને એને દૂધ પીતા આવડતું હોય વાત આ છે કે આ ડિફોલ્ટ સિસ્ટમ કેવી કામ કરે છે તમે નવું કમ્પ્યુટર લો અને નવા કોમ્પ્યુટરની જોડે ઓટોમેટિકલી અંદર સાઉન્ડ કાર્ડ બી આવે વિડીયો કાર્ડ આવે વાયરલેસ કનેક્શન આવે ને આ બધી જ વસ્તુ એની અંદર આવે એટલે તમારે તો ખાલી કોમ્પ્યુટર ચાલુ જ કરવાનું અને કનેક્ટ કરવાનું બાકી બધું જ ઓલરેડી અંદર છે પણ આવું પહેલા નહોતું જ્યારે તમે પહેલા બહુ શરૂઆતમાં હું બે બે હજાર વારની આસપાસની વાત કરું છું ત્યારે નવા નવા કમ્પ્યુટર આવ્યા હતા ત્યારે તો અજ્યારે નવા નવા કમ્પ્યુટર આવ્યા હતા ત્યારે બે હજારની આસપાસ તમારે કોમ્પ્યુટર લાવવાનું જ ખરું પણ એની જોડે સાઉન્ડ અવાજ સાંભળવો છે કોમ્પ્યુટરમાંથી તો આ સાઉન્ડ કાર્ડ નાખો દ્રશ્ય સારા જોવા છે તો સાઉન્ડ કાર્ડ ગ્રાફિક કાર્ડ નાખો તમારે કનેક્શન કરવું છે તેનો મોટું મોડમ આવે મોડમ નાખો અને બધું તમે કરો છેલ્લે તમારું કોમ્પ્યુટર જે જોઈએ એ પ્રમાણે તમારે અલગ લેવાનું આજના કોમ્પ્યુટર તમે જોવો તો આજના બધા જ કોમ્પ્યુટર એક સાથે આમ એક સરખા ફટાફટ ફટાફટ આમ એક જેવા જ આવે તમારે કઈ લાવવા કરવાની જરૂર ના પડે કેવું ડિફોલ્ટ આવે છે મારું કહેવાનું મૂળભૂત વાત એ છે કે કેવું ડિફોલ્ટ આવે છે બસ એના વિશે હું અત્યારે વાત કરી રહ્યો છું હવે આપણે આ વાતને થોડીક અધ્યાત્મ તરફ લઈ લઈએ મન મન જે છે એની એક ડિફોલ્ટ સિસ્ટમ પણ છે જેમ શરીરની ડિફોલ્ટ સિસ્ટમ છે એમ મનની પણ એક ડિફોલ્ટ સિસ્ટમ છે જ્યારે જ્યારે મનમાં બેચેની ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે આ ડિફોલ્ટ સિસ્ટમ કામ કરતી થઈ જાય છે અને એ ડિફોલ્ટ સિસ્ટમ કેટલી કામ કરશે કે જેટલો એનો સ્કોપ છે કે જેટલા એરિયામાં એને જતા આવડે છે ત્યાં સુધી જ જશે એનાથી આગળ એ નહીં જઈ શકે કેમ કારણ કે એનાથી આગળ જવા માટે એ ડિફોલ્ટ સિસ્ટમમાં નથી આવતું તમે વિચારી ઘણું બધું શકો પણ એની જો બેઝિક સિસ્ટમ હોય ફોર એક્ઝામ્પલ આપણે કોમ્પ્યુટર વિશે વાત કરીએ તો ભાઈ કોમ્પ્યુટરની અંદર સાઉન્ડ કાર્ડ એ ડિફોલ્ટ આવે પણ તમારે તો મોટા એમ્પ્લિફાયર વગાડવા છે મોટા મોટા આપણા રૂમમાં હોલમાં વાગે એવા સ્પીકરો વગાડવા છે જો એ રીતે સ્પીકરો વગાડવા હોય તો એની માટેનો રસ્તો છે કે લેપટોપથી કે કોમ્પ્યુટરથી નહીં ચાલે તમારે એને મોટા એમ્પ્લિફાયર જોડે કનેક્ટ કરવા પડશે પણ જો લેપટોપમાં જ વગાડવું હોય તો એની માટેનો રસ્તો કેટલો છે કે લેપટોપમાં વાગે ને આટલા નાના રૂમમાં સંભળાય એના કરતાં વધારે રૂમમાં સંભળાય નહીં ખ્યાલ આવે તમને એટલે આ એની એનો સ્કોપ થઈ ગયો નાનો થઈ ગયો સ્કોપ એ રીતે જ્યારે જ્યારે આપણી અંદર ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે જ્યારે જ્યારે આપણી અંદર વાસનાઓ ઉત્પન્ન થાય છે કંઈક મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે શું બને છે ત્યારે તમારી ડિફોલ્ટ સિસ્ટમ ઓફ માઇન્ડ મનની ડિફોલ્ટ સિસ્ટમ એક્ટિવ થવાની ચાલુ થઈ જાય છે અને એક્ટિવ થઈ જાય છે એટલે એ શું કરે છે કે એને જેટલું જાણમાં છે ને તમારા મનની જેટલી વસ્તુની જાણકારી છે એમાંથી એ તમને સોલ્યુશન પ્રયત્ન કરશે એક સરસ મજાની વાર્તા છે કે એક વખત એક ગુરુ પાસે એક સાધક ગયો અરે ગુરુને કીધું કે ભાઈ મારે તમારી પાસે સાધના કરવી છે એટલે ગુરુ કીધું કે હા આપણે કરીએ કઈ વાંધો નહીં પણ હું તને એક વસ્તુ આપું છું આ તું પાંચ જગ્યાએ જઈને પૂછીને આવ હા તો ગામમાં જા અને જેટલા માણસો તને અલગ અલગ મળે એમને પૂછ અને આની કિંમત જાણીને આવ બસ મારો કહેવાનો અર્થ એ જ છે કે આની તું કિંમત જાણીને આવ એટલે ઓલો તો આમ લઈ વસ્તુ અને પહોંચી ગયો ગામમાં અને જયારે ગામમાં ગયો ત્યારે એને સૌથી પહેલા શાકભાજી વાળો મળ્યો બકાલાવાળો મળ્યો તો શાકભાજી વાળાને જઈને કે ભાઈ મારી પાસે આ વસ્તુ છે અને આ વસ્તુની તું કિંમત શું આપીશ મને તો કે હું તમને બે રીંગણા બે લીંબુ આપું કેમ તો કે ભાઈ મારા માટે હું આ જે છે ને એ જે પથ્થર જેવું છે તો આના માટે હું આના કરતા વધારે કઈ તને આપી ના શકું આમ તો એટલું ના આપું પણ હવે તમે આયા જ છો તો આપું છું તો આટલું આપું ને આ પથ્થરનો હું ઉપયોગ શું કરીશ મારા બાટ તરીકે કરીશ વજન ન્યુ કરી તરીકે ઉપયોગ કરીશ તો હું તમને બે રીંગણા અને બે લીંબુ આપું ચાલશે ઓલો કે કઈ વાંધો નહીં હું તમને ફરીથી મળું આપણે જોઈ લઈએ પછી એ વ્યક્તિ આગળ ગયો અને આગળ જઈને એને આ જ વસ્તુ જે પેલા શાકવાળાને આપી હતી હવે એ જ વસ્તુ એને કોને આપી કોઈક દુકાનદારને આપી કે ભાઈ આ વસ્તુની તમે મને કિંમત કહો ચોપડીવાળા વાળા જવાય ને એમને તો કે ભાઈ આ વસ્તુની તો મને બહુ કિંમત દેખાતી નથી પણ હું તમને એક ચોપડી આપી દઉં તો કે ઠીક છે હું સમજી ગયો કે તમે મને એક ચોપડી આપો પછી એ ત્રીજા વ્યક્તિ પાસે ગયો પછી એ ત્રીજા ત્રીજો જે વ્યક્તિ હતો ને આ વ્યક્તિને જેવું કીધું કે તમે મને આની કેટલી કિંમત આપો તો એ કે કે આને આમાં બરાબર ધ્યાનથી જોયું અને ધ્યાનથી જોયું પછી એને કીધું કે આની કોઈ વસ્તુની કિંમત હું તમને આપી જ ના શકું આ એટલો બધો અમૂલ્ય છે આ જે વસ્તુ તમે મને આપી છે આ હીરો છે હીરો અને આ હીરો એટલો બધો અમૂલ્ય છે કે આની હું આખી દુકાન મારી વેચી દઉં ને તો તમને એના પૈસા ચૂકવી ન શકું એટલે કે આ વસ્તુ અમૂલ્ય છે પણ જો એ જ વસ્તુ શાકવાળાને બતાવી તો શાકવાળાએ એનો પોતાનો જે સ્કોપ હતો એ વિચારવાની જે શક્તિ હતી એ શક્તિ પ્રમાણે કીધું કે હું બે રીંગણા બે લીંબુ આપ હતો હીરો પણ બે રીંગણા બે લીંબુ મળે કેમ કે શાકવાળાને વેચવા ગયા પુસ્તકવાળાને મેચવા ગયો તો પુસ્તકવાળો કે ભાઈ આમાં વધારે બધાનું એક બે પુસ્તક આપું કેમ કે એની માટે પણ હીરાને આઈડેન્ટિફાઈ કરવાની કિંમત નહોતી એની પાસે કેપેસિટી નહોતી પણ જ્યારે એ સોનાના ઘરેણા બનાવનાર વ્યક્તિ પાસે ગયો ઝવેરી પાસે ગયો ત્યારે ઝવેરીએ ફટ લઈને ઓળખી લીધું કે આ તો ભાઈ હીરો છે અને તો સખત મોંઘો હીરો છે અમૂલ્ય છે અને આની કોઈ કિંમત હોઈ શકે એટલું બધું અમૂલ્ય છે કે આની હું કિંમત જ ન કહી શકું આખી દુકાન તને આપી દઉં ને તો આ હીરો એવો ને ઓરે આની કિંમત હું તને આપી શકું નહીં એટલે કે દરેક વ્યક્તિએ પોતાની સમજણમાં જેટલું આવ્યું ને એટલું કીધું શાકવાળાએ બટાકા અને રીંગણા ને લીંબુ આપ્યું ઓલાય ચોપડી આપીને ઓલા અમૂલ્ય કહી દીધું એ જ રીતે જ્યારે મન પાસે કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે ત્યારે મન શું કરે છે ત્યારે મન આગળ વધે છે અને એની પાસે જે સ્કોપ છે ને એ સ્કોપનો ઉપયોગ કરે છે એની પાસે જે ઓપ્શન્સ અવેલેબલ છે એના હથિયારો જે છે આ હથિયારોનો ઉપયોગ કરે છે જ્યારે એના હથિયારોનો ઉપયોગ કરે છે ત્યારે એની પાસે કયા હથિયારો તો મન પાસેના હથિયારો કયા આપણી પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય એટલે કે આ દુનિયાને જે રીતે જોવે છે એ જ રીતે એમાંથી એ સોલ્યુશન કાઢે છે અને એ જે સોલ્યુશન કાઢે છે એ કેવું હોય એ હથિયારોને લગતું જ સોલ્યુશન હોય શાકવાળો હોય તો શાકવાળા જેવું જ કંઈક સોલ્યુશન હોય એવું ના કહી શકે કે આ તો અમૂલ્ય છે હું મારી આખી લારી તને આપી દઉં એવું ના વિચારી શકે એટલું જ વિચારી શકે કે આ પથ્થર છે અને આ પથ્થર નું અહીંયા મૂકીશ પણ એના બદલામાં તમને હું બે રીંગણા આપી દઉં છું વાત પતી ગઈ એનું સોલ્યુશન નાનું છે એ જ રીતે મન જે છે મનની સામે જ્યારે કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થયો હોય ત્યારે એ સોલ્યુશન ક્યાંથી આપશે એને જેટલા એના સ્કોપમાં છે ને એટલી જ વસ્તુમાંથી સોલ્યુશન આપશે કાં તો એ કહેશે કે તમારો જીભનો સ્વાદ લઈ લો કાં તો તમને સરસ તમને કહેશે કે બહુ સરસ મજાનું જોઈ લો કાં તો તમે કહેશો કે તમારી સ્કીનમાં એનો અનુભવ કરો કાં તો તમે સાંભળો કાં તો તમે સ્વાદનો અનુભવ કરો સુંઘવાનો અનુભવ કરો સ્મેલ કરો આ બધા એના સિલેક્ટેડ સ્કોપ ઓફ ઓપ્શન્સ છે આના કરતાં વધારે એ આગળ જઈ શકતો નથી એને જે પણ વસ્તુ આપશો એનું સોલ્યુશન શું આપશે આટલામાંથી જ કંઈક આપશે અને કહેશે કે ભાઈ આનું સોલ્યુશન આ જે તકલીફ છે તમારી એ તકલીફનું સોલ્યુશન શું છે તમે સરસ મજાનું ખાઓ એટલે કે મનનું ડિફોલ્ટ જેમ બાળકનું ડિફોલ્ટ છે કે એને જન્મતા સાથે જ માનું દૂધ પીતા આવડે છે એમ મનનો સ્વભાવ જે છે ડિફોલ્ટ જે કુદરતે સિસ્ટમ આપી છે ને આ ડિફોલ્ટમાં શું છે કે જેટલું એ પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને તમને આપી શકે એટલું જ આપી શકશે એનાથી ઉપર એ વિચારશે જ નહીં એ ડિફોલ્ટ કરતા એડિશનલી જ્યારે લેવાની વાત આવશે ત્યારે એની પાસે એવા બધા સ્કોપ જ નથી આજે તમે દુનિયામાં જુઓ આ ડિફોલ્ટ સિસ્ટમ જ કામ કરી રહી છે ઈઝી છે તરત મળી જાય છે એટલે તરત જ આ ડિફોલ્ટ સિસ્ટમમાં લોકો પડી જાય છે તમને મીઠાઈ ખાવાની ઈચ્છા થાય કેમ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય કારણ કે મીઠાઈ એ તમે ઉચકો મોઢામાં મૂકો અને એની સાથે જ તમને એનો સ્વાદનો અનુભવ થાય સ્વાદનો અનુભવ થાય મીઠાઈ અંદર જાય પેટમાં એટલે તમને સારું લાગે એટલે કે કહેવાની મૂળ વાત એટલી જ છે કે મન સામે જ્યારે તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂકશો એનું સોલ્યુશન એ ઇન્દ્રિયગત એક્ટિવિટીથી આપશે પ્રશ્ન ભલે આધ્યાત્મિક હોય પ્રશ્ન ભલે તમારા મનની મૂંઝવણનો હોય તમને તમારી ફિલિંગ ઓફ બેચેન ખાલીપણાનો અનુભવ હોય પણ એનું સોલ્યુશન શું મળશે તમે એટલે આજના જમાનામાં તમે જોયું હશે મેં ઘણા બધા રિસર્ચ પેપર વાંચ્યા છે એમાંથી એક રિસર્ચ પેપર મેં એવું લખ્યું હતું કે માણસને જ્યારે ડિપ્રેશન આવે છે ને ત્યારે ડિપ્રેશન વખતે એ વ્યક્તિ શું કરે છે એ વધારે ખાતું થઈ જાય છે કેમ કારણ કે મનને ખબર પડી કે પ્રોબ્લેમ છે એટલે મન શું કરશે ઈ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન એ સોલ્યુશન શોધવા પ્રયત્ન કરશે તમે સોલ્યુશન શોધવા પ્રયત્ન કરશે ત્યારે શું થશે કે ત્યારે જે ઇઝી રસ્તો હશે એ પહેલો પકડશે એટલે તરત જ તમને માણસને જેને ડિપ્રેશન હોય અને તરત જ મગજમાં યાદ ધરાવશે કે ભાઈ હવે તમે ચોકલેટ ખાઈ લો ને એક કામ કરો ને તમે જરાક રોટલી પૂરી ખાઈ લો એટલે તમે ડાઇવર્ટ થઈ ગયા ટેમ્પરરી જ્યારે એમાંથી ડાઇવર્ટ થયા એટલે તમને સોલ્યુશન ટેમ્પરરી મળી ગયું બાય ધેટ વે તમે રિલેક્સ થઈ ગયા અને વિચ ઇઝ ગુડ સારું કહેવાય આ કુદરતની કેવી અદ્ભુત ડિફોલ્ટ સિસ્ટમ માણસ ગમે તેટલો ટેન્શનમાં હોય ગમે તેટલો દુઃખી હોય ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થતો હોય પણ એ ખાવાનું જ્યારે ખાવા બેસશે ત્યારે રસ ઉત્પન્ન થશે થશે અને થશે અને જ્યારે રસ ઉત્પન્ન થશે ત્યારે ટેમ્પોરરી એ ડાયવર્ટ થઈ જશે જેવો એ ટેમ્પોરરી ડાયવર્ટ થઈ જશે એની સાથે જ શું થવાનું છે રિલેક્સ થઈ જશે પણ પ્રોબ્લેમ શું હતો એ ખબર નથી પણ સોલ્યુશન શું છે ઇન્દ્રિયગત સોલ્યુશન પ્રોબ્લેમ આધ્યાત્મિક હશે ને તેમ છતાં પણ એનું સોલ્યુશન હંમેશા ઇન્દ્રિયગત આવશે માની લો કે તમે ઘરમાં બેઠા છો શાંતિથી અને તમને બેચેની લાગે છે તમને મજા નથી રહી તકલીફ ખબર નથી પડતી શું રહી પણ અંદરથી આમ ઉદ્વેગપણું આવી રહ્યું છે તો એ ઉદ્વેગપણાની અંદર પણ થશે શું

તમારું અને મારું જીવન પણ એ જ રીતે ચાલી રહ્યું છે આગળ વાત કરીએ એમ કે કોમ્પ્યુટરની અંદર ડિફોલ્ટ સિસ્ટમ તો છે જ પણ તમારે જો એમ્પ્લિફાયર લગાવવું હોય તો એની માટે એક્સ્ટ્રા મહેનત કરવી પડે થોડી વધારે મહેનત કરવી પડે અને એ જો વધારે મહેનત કરો તો તમે તમારા એ જ કોમ્પ્યુટરની અંદર મોટા મોટા સ્પીકર લગાવી શકો આજે તમે એલા મ્યુઝિક જુઓ ને તમે લગ્નમાં જાઓ તો ત્યાં ઓલા ડીજેવાળા હોય તો ડીજેવાળા શું કરે કે એ લોકો એ કમ્પ્યુટર લઈને આવે અને કમ્પ્યુટરની અંદર બધા વાયરો ફિટ કરી દે એમ્પ્લિફાયર લગાવી દે એટલે કોમ્પ્યુટરનો અવાજ તો નાનો જ છે પણ એ ડીજે લાગે અને એમ્પ્લિફાયર લાગે એટલે મોટો જબરજસ્ત અવાજ આવશે એટલે કે ડિફોલ્ટથી તો નહીં જ ચાલે જો તમે તમારું જીવન પસાર કરવા માંગતા હો તો ડિફોલ્ટ ઇઝ ઓકે મન તમને ઇન્દ્રિયોના વિષયોમાં બિઝી રાખી અને તમારી આખી જિંદગી નવ્વાણી વર્ષની પૂરું કરાવી દેશે પેલો રસ્તો બીજો રસ્તો છે કે એનું સોલ્યુશન ભગવાન પાસે મન પાસે નથી તેમ છતાં પણ એ આપે છે તો એ જ તો બીજો રસ્તો શું છે બીજો રસ્તો એ છે કે યુ હેવ ટુ થિંક આઉટ ઓફ યોર ડિફોલ્ટ સિસ્ટમ તમારી જે મૂળભૂત ડિફોલ્ટ સિસ્ટમ છે ઇન્દ્રિયોગતની ડિફોલ્ટ સિસ્ટમ છે મનને ત્યાં સુધી જ જતા આવડે છે એની જગ્યાએ તમે એનાથી બહાર જવું પડશે થોડાક એનાથી ઉપર જવું પડશે અને જ્યારે તમે એનાથી થોડાક ઉપર જશો એટલે તરત જ તમે મનના મૂળભૂત સ્કોપમાંથી બહાર જતા રહેશો એનો જે કાર્ય પ્રદેશ છે એમાંથી તમે બહાર જશો અને જ્યારે એમાંથી તમે બહાર જશો ત્યારે ઓટોમેટિકલી તમારું સોલ્યુશન તમને ઇન્દ્રિયોના સિવાયમાંથી મળવાની શરૂ થશે અત્યાર સુધી મને જે હેબિટ પાડી છે ઇન્દ્રિયોના વિષયની જ હેબિટ પાડી છે તમે એમ પૂછો કે ભાઈ તમે તારો જન્મદિવસ ઉજવવો છે હું તમને એમ પૂછું કે ચાલો તમારો જન્મદિવસ આજે છે અને હું તમને કહું કે ચાલો જન્મદિવસ ઉજવીએ તો મોટા ભાગના લોકો શું કહે છે કેક કાપવાની કેમ કારણ કે જન્મદિવસમાં શું ઉજવવું એમના જે કાર્યક્ષેત્ર છે એમાં એમને એટલી જ ખબર છે કે કેક કાપવાની મોટા ભાગના નેવ થી પંચાણું ટકા લોકોનો જવાબ આ જ હશે કે ભાઈ કે કાપવાની લોકોને જમાડવાની છોકરાઓને ભેગા કરવાના મિત્રો આવે બધા ભેગા મળી અને આપણે સમય પસાર કરીએ પણ એ જ જગ્યાએ તમે એવું પણ વિચારી શકો કે ઓહો આજે તો જન્મદિવસ છે તો આજે કેમ આપણે ધ્યાનનો પ્રોગ્રામ ન કરીએ આજે પહેલી વખત હું એવું વિચારી શકું કે હું બીજા દસ જણાને કે પાંચ જણાને કે મારા મિત્રોને કે મારા ગ્રુપને હું ધ્યાન શીખવાડું તો તમે કરો ને અને એનાથી કોઈનું જીવન બદલાય છે તો આના જેવું મોટું પુણ્ય તમને ક્યારેય મળવાનું નથી પણ આ એક મેં વિચારધારા આપી તમને કે કરી શકો અથવા તમે કેક કાપીને ખાઈ પીને પીઝા ખાઈ ને હરવા ફરવાનું કરીને ઘેર જ તારો મજા કરો ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલે કે જ્યારે જ્યારે આ વિરહનું ઈશ્વરનીમાંથી આપણે અલગ થયા અને અલગ થયા એટલે વિરહનો અનુભવ થઈ રહ્યો છે અને આ વિરહનો અનુભવ છે એ તમારી અંદર એવી ભાવના ઉત્પન્ન કરે છે કે પાછા ઈશ્વર તરફ જવાનો પણ એ ભાવના જ્યારે મન સુધી પહોંચે છે ત્યારે શું બને છે એ તમને ઇન્દ્રિયોને લગતા સોલ્યુશન્સ આપશે તમે કંઈક ખાઈ લો તમે કંઈક જોઈ લો તમે કંઈક સૂંઘી લો તમે કંઈક સાંભળી લો તમે કંઈક સ્કીન ઉપર ફીલ કરી લો આવા સોલ્યુશન્સ આપે છે કે જે આપવાથી પણ આ વિરહ તો એવું ને જ રહેવાનો છે એમાં કોઈ ફેર પડવાનો નથી તો એની માટે તમારે આઉટ ઓફ ધ બોક્સ જવું પડશે રૂટિન પ્રણાલીઓમાંથી બહાર નીકળવું પડશે મને આટલા વર્ષો સુધી આ એકની એક વસ્તુનો અભ્યાસ કર્યો છે એને આવડે છે જ આ એટલે જ્યારે કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઊભો થશે ક્યારે આ વિરનો અનુભવ થશે ત્યારે તમે મનના માયાજળમાં ફસાઈ જશો અને માયા મનના માયાજળમાં ફસાશો એટલે ફરીથી પાછો તમે નવા કર્મના બંધનો બાંધો છો નવા બાંધો છો જૂના વાપરો છો અને આપણે હતા ત્યાંને ત્યાં તો એની માટે તમારે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરવું પડશે એટલે કે સામાન્ય વિચારધારાથી અલગ વિચારવું પડશે અને જ્યારે તમે આ રીતે સામાન્ય વિચારધારાથી અલગ વિચારશો ત્યારે તમે આધ્યાત્મ તરફ જઈ રહ્યા છો એનું સોલ્યુશન શું છે જ્યાંથી પ્રોબ્લેમ ઉત્પન્ન થયો છે ત્યાં સુધી જ્યાંથી આ વિરહનો અનુભવ ઉત્પન્ન થાય છે બેચેનીનો અનુભવ ઉત્પન્ન થાય છે ગભરાટનો અનુભવ ઉત્પન્ન થાય છે જ્યારે તમને એવી ભાવના તમારામાં જન્મે છે કે હવે મારું શું થશે એક નાનું સરખું આપણે ઉદાહરણ આપીએ કે તમે ક્યાંક જઈ રહ્યા છો અને ત્યાં અચાનક એકદમ કળાંગો વાદળ આવી જાય છે અને ત્યારે તમારી અંદર એક બેચેની ઉત્પન્ન એક ગભરાટ એક બીક ઉત્પન્ન થાય છે શું બીક ઉત્પન્ન થાય છે કે હવે મારું શું થશે આ બધામાં હું ઘરે કઈ રીતે પહોંચીશ હું મારા ફેમિલીને મારા મિત્રોને મારા બાળકોને મારા પત્નીને મારા માતા પિતાને કઈ રીતે મળીશું અને પોતે પોતાની જાતને બચાવવા માટે સખત મહેનત કરશે ચાલ આવા ધોધમાર વરસાદમાં પણ એ ગાડી ચલાવશે આવા ધોધમાર વરસાદમાં પણ એ આગળ વધતું જશે અને છેલ્લે સખત મહેનત કરી અને આ વ્યક્તિ ઘરે પહોંચશે ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ કેવું પોતાની જાતને બચાવવા માટે આટલી બધી મહેનત કરી તમે તમે પોતાની જાતને બચાવો બચાવો છો છો એ પણ ઈશ્વરને જ જ્યારે તમે તમારા જાતને પ્રેમ કરો છો ત્યારે ત્યારે તમે ઈશ્વરને જ પ્રેમ કરી રહ્યા છો પણ માત્ર સીમા અલગ છે એક લિમિટ ઉપર આપણે અટકી જઈએ છીએ એનાથી આગળ આપણને જતા આવડતું નથી હું જયારે ઇન્ડિયા આવ્યો તો ત્યારે મેં તમને આ જ શિબિરમાં કે કોઈ જગ્યાએ સમજાવી હતી મેં કે તમે પ્રેમ હોય ને તો કેમ પોતાને સુધી ના રાખી શકો તમારે પ્રેમને વિસ્તારિત જ કરવો પડે જેટલો તમે એનો વિસ્તાર કરશો એટલો તમારો પ્રેમનો અનુભવ વધતો જશે જેટલો પ્રેમનો અનુભવ વધશે એટલો શાંતિનો અનુભવ વધવાનો છે ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ કે મન ઇન્દ્રિયગત વિચારોમાં જ ગતિ કરે છે એને આત્મા તરફ જતા આવડતું નથી કોઈ દિવસે શીખ્યું નથી તો કોણ શીખવાડ છે તમે એવું ઈચ્છો છો કે ભગવાન આવે અને આવીને તમને કે ભાઈ હવે તું આત્મા ભગવાન તો નથી આવવાના પણ ભગવાન તમારી સામે પરિસ્થિતિઓ મૂકશે અને આ દરેક પરિસ્થિતિની અંદર તમારી પાસે ઓલવેઝ બે ઓપ્શન હશે કાં તો બાહ્ય જવું અને કાં તો આંતરિક જવું બે માણસ તમારી સામે આવે અને ગુસ્સાથી વાત કરે તો પહેલો રસ્તો છે કે તમે પણ એવા જ ગુસ્સાથી એની જોડે વાત કરીને એને એવું રિએક્શન આપો બીજો રસ્તો છે કે તમે એને પ્રેમથી એની જોડે વાત કરો અને પ્રેમથી એને એવું રિએક્શન આપો કે જેથી એનો ગુસ્સો પણ શાંત થઈ જાય અને તમારો પણ શાંત થઈ જાય પહેલાંની અંદર તમે ફટ લઈને બહાર જતા રહો છો તમારો અહંકાર ગવાય છે અને તમે અહંકારને અહંકારમાં ગુસ્સે થવા માંડો છો બીજો રસ્તો છે કે જેમાં તમે પોતાની તરફ જાઓ છો મનના સ્કોપથી બહાર નીકળી અને તમે પોતાની તરફ જાઓ છો અને જાઓ છો ત્યારે ખબર પડે છે કે તમને ગધેડું એ કે અને તમને કૂતરું એ કે પણ એનાથી તમારામાં કોઈ ફેર નતો પડતી તમે તો મૂળભૂત આનંદ સ્વરૂપ જ રહેવાના છો અને જેવું તમારી અંદર આ લાગણી અને આ જ્ઞાન જન્મે છે એની સાથે જ તમે મનના સ્કોપમાંથી બહાર નીકળી જાઓ છો મનના કાર્યક્ષેત્રમાંથી બહાર નીકળો છો અને ઓટોમેટિકલી તમે આત્માના કાર્યક્ષેત્રમાં આવવા માંડો છો અને આ પ્રોસેસ છે નહીં તમે સમજો છો આ પ્રોસેસ સામાન્ય રીતે હોતી નથી પણ એ ઉભી કરવાની જવાબદારી સાધકની છે સાધક એટલે શું કે જે આ મનની માળખાગત પ્રોસેસ છે એમાંથી એ બહાર નીકળે અને બહાર નીકળી અને પોતાની આત્મા સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે એમાં આઉટ ઓફ બોક્સ વિચારી અને ત્યાં સુધી પહોંચવા પ્રયત્ન કરે પહેલી જ વખત કરે અને પહોંચી જશે ને એવું નથી કરતો જશે એમ પહોંચતો જશે તમારે મુંબઈ જવું હોય તમે નક્કી કરો કે મુંબઈ જવું છું તો એક પગ મૂક્યો અને મુંબઈ પહોંચી ગયા એવું ના હોય તમે કેટલાય ડગલા માનશો ત્યારે મુંબઈ પહોંચશો એ જ રીતે જ્યારે તમે આ આત્મતત્વ તરફ જવાની વાત કરો છો ત્યારે એક પગલા હજારો પગલા જોઈશે અને જે દરેક પગલું તમને એની નજીક લેતું જશે આત્મતત્વની નજીક લેતું આવતું હશે તો આપણા માટે એ આત્મતત્વની નજીક પહોંચવાનો રસ્તો છે ધ્યાન આ અડધા કલાક દરમિયાન મન એની માળખાગત પ્રોસેસમાં ચાલશે ઘણા લોકો મને કહેતા હોય છે કે અમને લોકોને છે ને બે એટલે ઓફિસનું કામનું યાદ આવે આ કામ યાદ આવે ઓલું કામ યાદ આવે આ તો મનની માળખાગત પ્રોસેસ છે જ પણ એ બધી જ પ્રક્રિયા પ્રત્યે તમે સાક્ષી ભાવ કેળવો છો ત્યારે યુ આર થિંકિંગ આઉટ ઓફ બોક્સ તમે એક અલગ પ્રણાલીમાં વિચારવાની શરૂઆત કરો છો માળખાગત પ્રણાલી તો છે જ પણ એના સિવાય એક અલગ પ્રણાલીમાં તમે વિચારો છો અને જ્યારે તમે એક અલગ અલગ સ્ટેટ ઓફ માઇન્ડમાં પહોંચો છો જ્યાં આ બધી જ વસ્તુઓ ચાલતી હોવા છતાં પણ એ તમને અસર નહીં કરી શકે અને જ્યારે એ તમને અસર નહીં કરે ને ત્યારે ઓટોમેટિકલી તમે એક પગલું માંડી લીધું લોકો મને ઘણી બધી વખત પૂછતા હોય છે કે નિયમિત ધ્યાન કરવાનો શું મતલબ હવે તો ધ્યાન આવડી ગયું છે નિયમિત આશ્રમમાં આવવાનો શું મતલબ હવે તો અમે આશ્રમ એક વખત તો આવી ગયા દર્શન તો કરી લીધા નિયમિત મંદિરે જવાનો શું મતલબ એક વખત ભગવાનને જોઈ લીધા આવે તો માનસિક વિચારું તો ભગવાન મને દેખાય એક વખત કરવાથી તમને આવડી ગયું પણ આવડ્યા પછી નથી અને ઉતારવા માટે તમારે સતત મહેનત કરવી પડશે સાતત્ય એ સાધનાનો મૂળ પાયો છે જો સાતત્ય હશે તો આ સાતત્યના લીધે તમારી સાધના નિર્વિઘ્ન ચાલશે સાતત્ય નહીં હોય તો આ સાધના ગમે ત્યારે ખડી પડી શકે છે અને સાતત્ય મેળવવા માટે મેં તમને વાત કરી એમ કે પહેલી વસ્તુ રોજ નિયમિત ધ્યાન કરો બીજી વસ્તુ તમારી આજુબાજુ ચાલતું જે સમૂહ કેન્દ્ર હોય એની અંદર પણ જાઓ જેથી તમે એકબીજાને સપોર્ટ કરો છો ત્રીજી વસ્તુ એના મૂળભૂત કેન્દ્ર એટલે કે આપણી માટે આશ્રમ છે તો આશ્રમ સુધી આવો કે જેથી આ વાતાવરણ તમને મદદ કરી શકે આ ત્રણ વસ્તુ આપણે ભેગી કરવાની છે રાખશે અને ઇન્દ્રિયોગત વિષયોમાંથી બહાર નીકળવું હોય તો નિયમિત અને સાતત્ય ધ્યાન કરશો ત્યારે આત્મતત્વના વિસ્તારમાં એ તમને લઈ જવાનું છે પણ એ જવા માટે તમારું સાતત્ય એટલે કે નિયમિતતા હોવી જ જોઈએ નહીં તો આ જીવન ક્યારે પસાર થઈ ગયું ને ખબર નહીં પડે તમે જરા ધ્યાન આપશો ને તો અત્યારે તમારા ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પચાસ વર્ષ સાહીઠ વર્ષ થઈ ગયા છે પણ આ સાહીઠ વર્ષ આમ પસાર થઈ ગયા છે તમને લાગે બહુ મોટા પણ તમે જો વિચારવાની શરૂઆત કરો તો એવું લાગે કે હમણાં જ પત્યા અને જેમ સાહીઠ પત્યા ને એમ નવ્વાણું પતી જશે સમય કોઈના રોકાયથી રોકાયો નથી જો તમારે કંઈક બદલવું હોય તો તમારે જ બદલવું પડશે તો તમારી સાધના બધાની ખૂબ સરસ રીતે આગળ વધે નિયમિત રૂપે તમે અભ્યાસ કરો સતત સાધના કરો વ્યક્તિગત ધ્યાન કરો સમૂહ ધ્યાન કરો અને આશ્રમ ધ્યાન કરો આ ત્રણે ત્રણ તમે કરી શકો એવી આશા સાથે એવા આશીર્વાદ સાથે હવે હું અહીંયા મારો પૂર્ણાહુતિ કરું છું ઓ That's it.